તો મિત્રો તમે જે ડેમોમાં ટેમ્પલેટ જોઈ મિત્રો એ રીતનું તમે ટેટ્રસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે. અને મિત્રો તમને જે વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો હું તમને ટેટ્રસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે મિત્રો એમાં તમારે જેમ કે આ રીતનો આપણે ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે એડ કરી લેવાનો છે તમારી અલાઇટ મોશનમાં, જેમ કે ઇમ્પોર્ટ કરી લેવાનો છે. જેમ કે આ ટીમલી બીટમાં પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે એડ કરી ઓપન કરવાનું છે ટીમલી બીટમાં પ્રોજેક્ટ. મિત્રો તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે. તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટાનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગો છો, જેમ કે જે ફોટાનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે. જેમ કે આપણે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈ આપણે ફોટો એડ કરી લેવાનો છે આ રીતના. અને પછી તમારો ફોટો છે એને આપણે પહેલાં ફિલ સ્ક્રીન કરવાનો છે. જેમ કે આપણે ફોટા પર ક્લિક કરી આ ત્રણ ટપકા દેખાય છે ઉપરની સાઈડ મિત્રો, તો આપણે ત્યાં ક્લિક કરી નહીંથી તમારે જે આ પાંચમા નંબરનો ઓપ્શન છે તો એની પર ક્લિક કરી અને મિત્રો ફોટો ફિલ સ્ક્રીન કરી દેવાનો છે. અને પછી તમારો ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે, તો એના માટે ફોટા પર ક્લિક કરીને પાછળની સાઈડ આપણે ખેંચ ખેંચ કરવાનું છે 29 સેકન્ડ સુધી. અને ત્યાર પછી તમારે અટકી જાય તો આવું ઓપ્શન જોવા મળે તો આપણે ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો હવે તમારે સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી અને સ્ટાર્ટમાં આવી જવાનું છે. તો મિત્રો તમને આ રીતની હવે એક પીએનજી જોવા મળે છે, તો આપણે પીએનજી પર ક્લિક કરવાનું છે. પછી ઇફેક્ટમાં જવાનું છે, ઇફેક્ટમાં જે ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે ફોટા પર ક્લિક કરી અને પછી અહીં ઇફેક્ટમાં જવાનું છે, ઇફેક્ટમાં જે ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે. એ તમારો આ રીતનો જે ફોટામાં ઇફેક્ટ લાગી જશે મિત્રો. અને પછી તમારા પીએનજી છે તો આપણે એને ડિલીટ કરવાની છે, તો પીએનજી પર ક્લિક કરી નહીંથી આપણે ડિલીટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેમ મિત્રો તમારે પીએનજી ડિલીટ થઈ ગઈ છે. તો મિત્રો હવે તમારે અહીંથી આપણે પૂરું કટ કરી અને પછી તમારે અહીંથી આપણે ઓલ મટીરિયલ પ્રોજેક્ટ મિત્રો આ રીતનો જે પ્રોજેક્ટ છે એ તમારે એડ કરવાનો છે, જે રીતના તમે બીટમાં પ્રોજેક્ટ એડ કર્યો એ રીતના. અને પછી ઓપન કરવાનું છે, ઓપન કરી હવે ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે અને પછી પાછું તમારે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરી અને કોપી લેયર 66 લખેલું છે તો આપણે એની પર ક્લિક કરીને આવી જવાનું છે આપણે ટીમલી બીટમાં પ્રોજેક્ટમાં. અને પછી તમારે અહીં ક્લિક કરી મિત્રો અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ છે એ તમારું આ રીતના રેડી થઈ જશે મિત્રો. મિત્રો હવે તમારું સ્ટેટસ છે તમારું બની ગયું છે. તો મિત્રો આમાં તમારા લોગો એડ કરવો હોય તમારા નામનો તો તમે લોગો પણ એડ કરી શકો છો. તો મિત્રો હું ફટાફટથી લોગો એડ કરી લઉં છું અલગથી. તો મિત્રો તમારે આ રીતના લોગો છે તમારે એડ કરી લેવાના છે. મિત્રો તમને આ લોગો બનાવતા ના આવડતા હોય તમારા નામના તો મિત્રો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે મિત્રો, જેમ કે આપણી ચેનલમાં વિડીયો છે મિત્રો આ બંનેનો. તો મિત્રો તમે વિડીયો જોઈ અને મિત્રો તમે આ રીતના લોગો બનાવી શકો છો. હવે આપણું આ રીતના સ્ટેટસ બની જાય એટલે પછી અહીં ક્લિક કરવાનું છે ખૂણામાં અને પછી અહીંથી આપણે 720 રાખવાનું છે પહેલાં સ્ટાર્ટમાં મિત્રો તમને ખબર હશે. તો 720 રાખીને અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ છે તમારું આ રીતના રેડી થઈ જશે. તો ચલો મિત્રો હવે આપણે બીજા વિડીયો મળીએ.